नमस्कार। सुप्रीम कोर्टना आदेश पछी तिस्ता शेतलवाड़ आरबी श्रीकुमार अने संजीव भट्टनी धरपकड़ करवामां आवी अने तेमनी सामे चार्जशीट पण थई। मने घणी वखत घणा बधा मित्रों एवुं कह्युं छे कि तमे घणा बधा मुद्दे लखो छो अने घणा बधा मुद्दे बोलो छो, तमे संजीव भट्टनी विषे केम क्यारे बोलता नथी? तो आजे पहली वखत हूँ आ मुद्दे स्पष्टता करूँ छूँ, अथवा हूँ मारो मत कहेवा माँगू छूँ कि नरेन्द्र मोदी सामे लड़वू। हूँ नरेन्द्र मोदी शब्द एटला माटे वापरू छूँ कारण कि अत्यारे शासक छे। हूँ एवुं कहूँ छूँ कि कोई माणस शासन सामे लड़े, शासक सामे लड़े ते सारी बात छे, परंतु ज्यारे ज्यारे शासन के शासक सामे लड़वा निकळीए त्यारे आपणुं दामन पाक अने पवित्र होवुं जोईए। आपणी लड़ाईमां आपणो स्वार्थ કે આપણો કોઈ પર્સનલ એજન્ડા ના હોવો જોઈએ। આ આખી ઘટના છે 2002ના તોફાનો, 2002ના રમખાણો અને ત્યાર પછી થયેલી કાર્યવાહીમાં। તો હું એવું કહું છું કે આ જે ત્રણ વ્યક્તિઓની ધરપકડ થઈ છે, જેમાં મને થોડી ઘણી પણ કોઈની માટે સહાનુભૂતિ છે તો એ આરબી શ્રીકુમાર માટે છે। કારણ કે આરબી શ્રીકુમાર સાચા અને પ્રમાણિક માણસ હોવા છતાં એક ખોટી ટોળીમાં જઈને બેઠા, જેનું તેમને પરિણામ ભોગવવાનું આવ્યું છે। હવે સવાલ છે સંજીવ ભટ્ટનો। તો સંજીવ ભટ્ટે આ ઘટના ઘટી, એમની ધરપકડ થઈ એની પહેલાં સરકાર સામે સિંગડા ભરાવ્યા એ પહેલાં એમણે વિચાર કરવાની જરૂર હતી કે આપણા ચોપડા તો સાફ છે કે નહીં। કારણ કે એમની કેરિયર દરમિયાન એમણે અનેક એવી ઘટનાઓને અંજામ આપ્યો હતો જે કાયદાની વિરુદ્ધ હતી। તો શાસક સામે જ્યારે લડીએ ત્યારે આપણું દામન સાફ હોવું જોઈએ એ વાત સંજીવ ભટ્ટ ભૂલી ગયા। સંજીવ ભટ્ટ પહેલી વ્યક્તિ નથી કે જેમણે નરેન્દ્ર મોદી અથવા વ્યવસ્થાને પડકારી હોય। રાહુલ શર્મા પણ છે, રજનીશ રાય પણ છે, સતીશ વર્મા પણ છે, આવા અનેક અધિકારીઓ છે જેમણે આઈપીસી સીઆરપીસી પ્રમાણે કામ કર્યું જે કદાચ સરકારને પસંદ ન પણ આવ્યું। સરકારી સ્થિતિ તો આ જ મામલામાં રાહુલ શર્માની પણ ધરપકડ કરી શકતી હતી, કારણ કે રાહુલ શર્મા એ સરકારની ગુડબુકમાં નથી। રાહુલ શર્માએ 2002ના તોફાનો વખતે ભાવનગરમાં જે પ્રકારે કામ કર્યું, અમદાવાદમાં મુકાયા પછી એમણે જે પ્રકારે સીડી બનાવી, સ્વાભાવિક છે સરકારનું નારાજ થવું। પણ સરકારી વાતમાં પ્રમાણિક રહી છે, શાસકો એ વાતમાં પ્રમાણિક રહ્યા છે, કારણ કે એમને ખબર છે રાહુલ શર્માએ આપણને ગમતું કામ નથી કર્યું, છતાં તેમના એજન્ડામાં ગડબડ નથી, તે કોઈ રાજકીય કારણસર તેમણે પોતાનું કામ કર્યું નથી। જ્યારે સંજીવ ભટ્ટનો કિસ્સો આ બધા કરતાં જુદો છે, અને કોઈ સંજીવ ભટ્ટ નામની વ્યક્તિ નરેન્દ્ર મોદી સામે લડે એનાથી એ પવિત્ર છે એવું માની લેવાનું પણ કારણ નથી। સ્વાભાવિક છે કે સંજીવ ભટ્ટ લાંબા ટાઈમથી જેલમાં છે એટલે એમનો પરિવાર અને એમના સમર્થકો ચિંતામાં છે, પરંતુ સંજીવ ભટ્ટને પ્રેમ કરનારા લોકોએ એનો ભૂતકાળ તપાસવાની જરૂર છે। માત્ર સંજીવ ભટ્ટ જે પરેશાન થઈ રહ્યા છે એટલા માટે જ નહીં કે નરેન્દ્ર મોદી સામે લડે છે, એના વ્યક્તિગત કારણો પણ છે જેના માટે પોતે જવાબદાર છે। અને માની પણ લઈએ કે કોઈ પ્રમાણિક માણસ શાસન સામે લડતા પરેશાન થાય અને કિંમત ચૂકવવાની આવે તો આવે, જેની કિંમત ચૂકવવાની તૈયારી નથી એણે શાસન સામે લડવું જોઈએ નહીં। આવું બધું જ થયા કરશે એ પરિણામોની તૈયારી સાથે શાસનને પડકારવું જોઈએ। નમસ્કાર।